उदाहरण ना हो पूर्ण वर्ग की रीत थी उकेल मेळवानो छे। पूर्ण वर्ग की रीत थी सांभळो भाई, ગઈકાલ આપણે ગઈકાલ સુધી આપણે કઈ રીતથી ભણ્યા ના, અવયવીકરણ, અવયવીકરણ થી ત્યાર પછી આજે આપણે પૂર્ણવર્ગની રીતથી ભણીશું। પૂર્ણવર્ગની રીત પછી દ્વિઘાત સૂત્ર અથવા સૂત્રની મદદથી ઉકેલ મેળવીશું। પૂર્ણવર્ગની રીતથી શું કરવાનું ધ્યાનથી સાંભળી લેજો, બહુ મજાના દાખલા છે। જે રકમ આપી હોય આ એડી કાઢું ફિક્સ થઈ ગયું, પૂર્ણવર્ગની રીતથી ઉકેલ મેળવ્યો। જે રકમ આપી હોય તે દ્વિઘાત સમીકરણ તો હોય એમાં પહેલું પદ पूर्ण वर्ग होइए पहलू पद क्यू फोर एक्स चौपड़ी में कोई जुवाई चौपड़ी एक जन लावे मारे रकम लेवा चौपड़ी जरूर बार उठी ना लाओ फोर एक्स स्क्वेर आ पूर्ण वर्ग है वर्ग निकले चार निकले एक्स स्क्वेर निकले तो आप एक स्टेप ओछू थी जाए। पूर्ण वर्ग पहलू पद पूर्ण वर्ग हो पूर्णवर्ग थी जाए अथवा हो तो कशु नहीं करवा। आज रकम से आपनी आने प्रथम पद गणवा आने मध्यम पद गणवा आने नहीं गणवा। आपने पूर्णवर्ग त्रिपदी भण्या था सातमा धोरण में आठमा धोरण में એમાં આપણે સૂત્ર આવતું મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઇનસ બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ, એ જે પૂર્ણવર્ગ ત્રિપદીમાં પ્રથમ પદ શોધવું હોય અમે આવી રકમ સાતમા આઠમા ધોરણમાં આવતી યાદ હોય છે। અહીંયા શું એ બધી ઘણી વાર આવું આવતું, અહીંયા શું એ ઘણી વાર આવું આવતું, ત્યારે આપણે શીખવાડ દીધા મધ્યમ પદ આ અંતિમ પદ આ પ્રથમ मध्यम पद नो वर्ग छेद चार गुणिया अंतिम पद अंतिम पद शोध तो मध्यम पद नो वर्ग छेद चार गुणिया प्रथम पद आ पूर्णवर्ग त्रिपदी में कोई कण एक पद शोध सूत्र दे તમારે રીતનું નામ જ પૂર્ણવર્ગ ની રીતે ઉકેલ મેળવો। આપણું પહેલું સ્ટેપ એ હતું કે રકમમાં પહેલું પદ પૂર્ણવર્ગ હોવું જોઈએ, ના હોય બનાવવું પડે, ના હોય ત્યારે પછી રાખો, આમાં હતું એટલે આને બનાવવાની જરૂર નથી। હવે આ મધ્યમ પદ જ ગણવાનું, હવે આપણે અંતિમ પદ જાતે શોધવાનું, આ રસ્તો આમ છે। આ છેદ ની આને ભૂલી જાઓ, એવું હોય તો આને સામે જ છેદ પતી ગયું એટલે તમને નડે નહીં, આ પાસે ક્યાં લઈ ગયા સામે છે હવે પ્રથમ પદ મધ્યમ પદ, હવે અહીંયા અંતિમ પદ શોધવાનું છે મારે। અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદ માં ચાર ગુણ્યા પ્રથમ પદ, મધ્યમ પદ થ્રી એક્સ, પ્રથમ પદ ફોર એક્સ સ્ક્વેર, નવ એક્સ સ્ક્વેર, સોળ એક્સ સ્ક્વેર, શું જવાબ આવ્યો નવ અપોન સોળ, આ જવાબ આવ્યો અંતિમ પદ। આ જે અંતિમ પદ આવ્યું તનુશ્રી નહીં આવડે બહાર કાઢી મૂકી દો, ધ્યાન નહીં હોય તો હવે ચાન્સ નથી બેન એટલે ભણવા ધ્યાન રાખો થોડું, અને આ સીસીટીવી ચાલુ છે હું તો રેકોર્ડિંગ તો વિડિયો મોબાઈલમાં કરી વોટ્સઅપ ઘરે મોકલાઈ દઈશ, કોણ શું કરે બધું અંદર ખબર પડશે એટલે ભણવાનું ધ્યાન રાખવાનું છે। મેં ત્રીજી વાર જોયું અહીંયા જે આટમ ત્રણ વાર તારીખ પર ધ્યાન ના રાખ્યું મેં પેલા નીચે પછી સોઈએ તને કીધું પછી પાછું આમ પાછું આમાં એટલે અહીંયા ખૂણા બેઠેલા દરેકે દરેક જે હોય ને એની પર ધ્યાન મારી ઉપર હોય છે એવું। ચલો આ નવ અપોન સોળ અંતિમ પદ આવી ગયું, આ જે અંતિમ પદ આવ્યું એને હવે આપણે લખીશું, હવે આપણો દાખલો શરૂ થયો, અંતિમ પદ અહીંયા ઉમેરવાનું એટલું જ બાદ કરવાનું એટલે આપણે કઈ કામ કર્યું કહેવાય નહીં, રકમ ના બદલાય આપણે, મેં શું કર્યું અંતિમ પદ ઉમેર્યું અંતિમ પદ એટલું બાદ કર્યું અને આ માઇનસ પાંચ હતા એને પણ આપી દીધું। આ જે રકમ થઈ આપણી પૂર્ણવર્ગ ત્રિપદી થઈ ગઈ, આ પ્રથમ પદ આ મધ્યમ પદ આ અંતિમ પદ, તો આનું અવયવ તમને આવડે સીધો જવાબ લખવાનો અનુવર્ગમૂળ, અનુવર્ગમૂળ વચ્ચેનું તીનું છે આ પૂર્ણવર્ગ ત્રિપદી થઈ ગઈ।
આમાંથી માઇનસ કોમન કાઢો કયા સોળ લસા નવ સોળ પંચા એસી માઇનસ ઇકોતેર અપોન સોળ આવું હોય ખરેખર દાખલામાં કેવું હોય હવે આપણો આપણો દાખલો છે ને હવે આગળ આવું થવું જોઈએ હા આ તો આમ છે આવું થવું જોઈએ આ કોઈનો વર્ડ થાય કેમ ના થાય માઇનસ એટલે હવે શક્ય નથી માટે આ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક ઉકેલ શક્ય નથી અનુવર્તનો જ ના નીકળે મારે આ રીતે કરવું પડે પછી એને અવયવ પાડવું પડે એકવાર વધતા એકવાર ઓછા અને પછી આના બરાબર ધીમો આના બરાબર એટલે x ની કિંમત પણ થાય x એ ઉકેલ થઈ પણ અહીંયા અનુવર્તનો જ નથી નીકળવાનું કેમ માઇનસ છે એકલું આ હોત તો નીકળત અનુ શું નીકળે રૂટ ઇકોતેર અનુ છેદમાં ચાર પણ આ માઇનસ છે માઇનસ નું વર્ગમૂળ જ ના હોય અગિયાર સાયન્સ માં આવશે આ સંકર સંખ્યા કહેવાય સંકર સંખ્યા માઇનસ માં પણ શક્ય છે વર્ગ પણ એ તમારા કોર્સમાં નથી આપણે ક્યાં સુધી ભણીએ અત્યારે આ વાસ્તવિક સંખ્યા નથી એટલે વાસ્તવિક ઉકેલ શક્ય નથી દાખલો પછી ખરેખર આ દાખલો આમ પહેલો નતો લેવા દો કે આવે એવું લેવા દો મેં ખબર નથી ભણ્યા પછી ખબર પડે આ ઉકેલ અથવા શૂન્ય ગમે તે બોલાય શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતથી શોધ પહેલું શક્ય હશે તો શોધી આમાં શક્ય ના એટલે આટલું તો કરવું જ પડે પણ બધા શક્ય છે કે ચેક કરો ચલો દાખલો સ્ટાર્ટ કરીએ પહેલું સ્ટેપ મેં તમને શું કીધું પૂર્ણ વર્ગમાં પ્રથમ વાર પૂર્ણ વર્ગ છે કે નહીં ચકાસ આ તો હોય જ x સ્ક્વેર આ છે પૂર્ણ વર્ગ આપણી ભાષામાં નથી બેનું વર્ગમાં આપણને આવડતું નથી આમ તો કહેવાય બેનું વર્ગમાં રૂટ ટુ પણ આપણી ભાષામાં નથી આપણી ભાષામાં એક ચાર નવ સોળ પચીસ છત્રીસ એ બધા પૂર્ણ વર્ગ કહેવાય જેનું વર્ગમૂળ આપણને મોઢે આવડે છે તો આને બનાવવું પડે પેલા પૂર્ણ વર્ગ પૂર્ણ વર્ગ બનાવવા માટે બે રીત છે કાં તો આને બે વડે ભાગી નાખો તો એ ચાલે તો બે વડે ભાગશો ને તો પૂર્ણ વર્ગ થઈ જશે પણ ભાગશો તો આ બધું શું થઈ જશે અપૂર્ણાંક કે અઘરું થઈ જશે એટલે આપણે હંમેશા શું કરીશું કોઈ પણ પહેલા પદને પૂર્ણ વર્ગ બનાવવા માટે જે પદ આપ્યું છે એ પૂર્ણ વર્ગ ના હોય એટલા જોડે ગુણી નાખવાનું એટલે બે આપ્યું છે તો કેટલા વડે ગુણી નાખ્યું આપણે બે હોય બે વડે ગુણી નાખો બધી બધા બધાને કોઈ રકમ ને ચેન્જ કરી નથી હેલો હા હા તો બે હું તમને ફોણા ભલે નહીં કરું મારી લેક્ચર ચાલુ છે બાર વાગે બાર વાગે એ લોકો લેક્ચર છે એને મૂકવા તો મૂકી દો ધોની પર મૂકી દે રીયા હા એની પડી ગ્રેજ્યુએશન માં તો રહેલા પડતું કે 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 તો નિકાલ જાણો છે એટલા માટે હું બોલું છું મંગળવાર પછી રહેલા પડતું કાલે આવે ગ્રેજ્યુએશન પાછું બધા પડી ગયા શું કર્યું મેં શું કર્યું
રકમ કઈ બદલાય નઈ, અને ગુણી જાય તમે આમાં બે કોમન કાઢો ઉડાડો તો આ જાય એટલે રકમ બદલાય નથી. હવે શું કામ કરવાનું? છ ને આ બદલી આ પ્રથમ પદ મધ્યમ પદ નો વર્ગ છે ચાર ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ નો વર્ગ માઇનસ 14x નો વર્ગ ચાર ગુણ્યા પ્રથમ પદ. 100 માઇનસ નો વર્ગ ગમ થી 196 હવે વર્ગમૂળ હતું તે માઇનસ નો વર્ગ એટલે માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ. અને આ ના આવડે તો આવું લખી શકો તમે માઇનસ 14 ગુણ્યા માઇનસ 14 અને એક્સ સ્ક્વેર નીચે 16x સ્ક્વેર. આ બે માઇનસ ભેગા થાય એટલે શું થઈ જાય પ્લસ. પછી શું રહેવા દઈએ 7 × 14 = 8 × 16 7 × 14 = 8 × 16 શું જવાબ આવ્યો? 49 ચતુર્થાંશ અંતિમ પદ. બરોબર બધા. હવે શું કામ કરવાનું? જે આપણે આ ખાલી જગ્યા હતી એમાં આ ઉમેરો અને એને જ બાદ કરો એટલે કઈ ચેન્જ કર્યો નથી. તમે જે ક્રિયા કરો છો એ જ વિરુદ્ધ કરો. પ્લસ એ કરો તો માઇનસ એ કરો એટલે ઢુકડી જાય. કરી થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ શું હતું? માઇનસ. હવે આને એક કૌંસમાં લખી નાખું. અંતિમ પદ ધન પૂર્ણ વર્ગ હોય મધ્યમ પદ સૂત્ર દ્વારા સાબિત થતું હોવું જોઈએ. તો મધ્યમ પદ સૂત્ર દ્વારા સાબિત કરીએ તો શું થાય? 2 × √√ શું જવાબ આવે જુઓ માઇનસ કોમન કાઢો એટલે ચિહ્ન બદલે ચાર સાત પચીસ જગ્યા 23 છે તો વર્ગમૂળ કાઢવાનું. કેવી રીતે કાઢવાનું? √23 −7√ −5√ અંદર લસાવી દઈએ બે ના બે ના સાથે ગુણી નાખે 2x − 7 + 5 અહીંયા પણ બે લસાવી દઈએ 4x − 7 − 5 4x − 2/2 2x − 12 = 0 4x − 2 = 0 4x − 2 = 0 4x + 2 = 1 અથવા 4x − 12 અને ઉપર લઈને ગુણી નાખ્યા 4x = 12 x = 12/4 x = 3 ઉકેલ અથવા બી 1/3 અને 3. ખબર પડી જાંગામાં ના ખબર પડી ફરી એકવાર ચાલો કોણ લાવશે ફટાફટ
2x² + x - 4 = 0 પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવાનો છે પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવા માટે પહેલું છે રકમ ચેક કરો વેલ્યુ પર આ પૂર્ણવર્ગ છે નથી નથી તો આપણે જે સંખ્યા આપી દે એના વડે બધા પદને પૂર્ણવર્ગ અહીંયા મે લખ્યું તું હાલ બંને બાજુ બે વડે ગુણતા ચાલ ગુણી નાખીએ 4x² + 2x - 8 ગુણ્યા 2 એટલે 0 ચલો હવે આ થઈ ગયું આપણું પહેલું પદ પૂર્ણવર્ગ આવી ગયું આપણું હવે આપણે આને આમ નહીં જાવ એટલે આપણે જે ખાલી જગ્યા રહી એ શોધવાની રહી 4x² + 2x = 8 આ આ શું કહેવાય અને આને પ્રથમ પદ માં અને મધ્યમ પદ માં અંતિમ પદ શું આવે મધ્યમ પદ નો વર્ગ અને अंतिम पद आयु बात कर जवाब माइनस नो आवे अंदर तो शक्य नहीं पण जे प्लस आवे तो आपणे वर्गमूळ काढी दी पर वखते एक वार उचार करवानो थशे 4x² + 2x - 1 અને કૌંસમાં નથી રાખો 2x² + 2x + 1 - 1 = 0 ચલો આનું લસાઅ લઈને અરે હવે એટલે માઈનસ કોમન કાઢવા અહીંયા લખીશ પહેલા આ શું છે પૂર્ણવર્ગ 3 તો જા આખા કૌંસનો વર્ગ અનુવર્ગમૂળ અનુવર્ગ અહીંયા વચ્ચેનું કી ના ખબર પડી ગઈ આ આ અનુવર્ગમૂળ 2x અને 1 નું કૌંસ ને આ પ્લસ નું પ્લસ માઈનસ કોમન કાઢ્યું આપણે एक चतुर्थांश बत्ता आठ मतलब ये लसा चार लसा एक बत्ता बत्तीस इक्कीस चतुर्थांश अनुवर्गमूल निकले ना निकले आपका मत निकल जाओ आ माइनस ना जो ही इतने निकले हुए अनुरूप के भी रूट के थ्री तो एक बार बच्चा एक बार ऊंचा ये रखा ले लिए फोर ए प्लस वन प्लस रूट के हमें इतना चेतन भी आता है यहां पर रखा ले लिए फोर एक्स प्लस वन माइनस रूट के थ्री अना बराबर जीरो अना बराबर थ्री अथवा जो जो ध्यान राखी है तो आप जो ध्यान नहीं रखते है तो भी आवड़े मतलब आप एक रीतना जितना दाखला होता है बदा एक साथ गणिए कभी बीजा पांच दाखला होता है पांच के पांच सौ कदाच कोई पहला दाखला ना खबर पड़ी बीजा ना पड़ी तीजा में चौथा में पांचवा में छठा में और छह छह दाखला सुधी जहां ध्यान ना रखी हुए એને જ ના આવે હવે ઉપર એટલે ઉડી જશે પૂર x બરાબર માઇનસ 1 માઇનસ રૂટ કે 3 x બરાબર માઇનસ 1 માઇનસ રૂટ કે 3 અપોન 4 આ જવાબ ચાલ્યો r માં બધું શક્ય છે r માં શું શક્ય નથી માઇનસ નું વર્ગ એ 11 સાયન્સ માં સંકર સંખ્યા i k j કે બધું અંદર એડ ફિઝિક્સ નું કારણ કે દિશા પર આધારિત છે એટલે આ તમારો જવાબ સાચો વાસ્તવિક સંખ્યા ગણ r માં બધું જ આવે q n એટલે ધન પ્રાકૃતિક સંખ્યા z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ ઋણ ધન અને 0 q એટલે સમમેય સંખ્યા ગણ જેમાં ધન પૂર્ણાંક અપૂર્ણાંક ઋણ પૂર્ણાંક અપૂર્ણાંક અને 0 અને r એટલે વાસ્તવિક સંખ્યા જેમાં સમમેય અને અસમમેય આ સમમેય સંખ્યા मैं जो पूर्णवर्ग
चार क्या नहीं उठ से ધ્યાન નહી રાખો આપણે ગાઈડ માં મળે એવું નથી આપણે અહીંયા શીખવા છે કે ધ્યાન રાખવું આગળની રકમ માં આમાં ફરક શું પેલા માઇનસ ફોર હતું અને આમાં પાસે ખાલી પ્લસ વી છે હા બોલું કોણ ભૂલી ગયું એ નથી ભૂલી ગયું ચલો ભાઈ પૂછવું છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ ફોર બરાબર ઝીરો ના ઓકે જો ત્રણ નીચે થાય એક અવયવ ચાર તું આપણે આમાં પણ સરવાળો કરી નહીં કા આમ થશે જ નહીં અવયવ કરતી નહીં થાય એવું જરૂર નથી કે અવયવ કરતી ના થાય ઉકેલ ના પડે કઈ કાક આપણે આને પહેલા નાખવા તો એમાં આવું હતું ને જવાબ ના આવે અવયવીકરણ થી તમને દાખલો ઈઝી થઈ જાય એટલે જેના ભાગલા પાડો થી કામ પતી જતું હોય તેમાં આ બધી મગજમારી કરવાની જરૂર પડે નહીં પણ જો તમને સ્પષ્ટ ભાષામાં કીધું હોય પુનરાવૃત્તિ ઉકેલ મેળવો તો કઈ ભાગલા પડતા હોય ને તો એ આપણે પુનરાવૃત્તિ ઉકેલ મેળવવો પડે છેલ્લું સ્ટેપ પ્રથમ પદ ટુ એક્સ સ્ક્વેર પૂર્ણવાર નથી બંને બાજુ બે વડે ગુણતા ફોર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ આઠ ફોર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ આઠ પ્રથમ પર મધ્યમ પર અંતિમ પર શોધી નાખીએ અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ ટુ એક્સ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રથમ પદ ફોર એક્સ સ્ક્વેર નીચે સોળ એક્સ સ્ક્વેર એક ચતુર્થાંશ દાખલો એનો એ જ હતો ખાલી આ ચિહ્ન બદલાય અંતિમ પર તે જ આવે હવે શું કામ કરતા માઇનસ કોમન ચાર લસા નહી પછી એક સ્ટેપ વધારે પ્લસ હતું યાદ આવ્યું આગળ ના દાખલો આવ્યું માટે આ દ્વિઘાત સમીકરણ ના ઉકેલ તો મળે
કયા ઉકેલ શક્ય નથી વાસ્તવિક આપણે વાસ્તવિકથી આગળ આવડતું નથી ખબર પડે બી બધાને ચલો ત્રીજો દિવાળી ચલો प्लस फोर रूट थ्री एक्स प्लस थ्री बराबर जीरो ध्यान ही है पति है फोर एक्स स्क्वायर प्लस फोर रूट थ्री एक्स प्लस थ्री बराबर पहलू पता हूँ सर बराबर छे अड़वान जरूर ना अब सुपर ही सुपर हाँ ट्रॉन की नहीं बात पति आपको दाखल शुरू कर એટલે આપણે યાદ આવે શું જો આ ત્રણ ને આમ ના લઈ જાવ કોઈ કાલ હું તો લઈ જઈને સાચો આમ જ લાવું પણ લઈ જઈએ કેમ તમને ખબર પડે મારે અહીંયા કામ કરવાનું છે ખેલાવે હું શું કહું 4x² + 4√3x બરાબર નીચે બરાબર લખવા એટલે જગ્યા દેખાય એટલે ઘણા આવું નથી તો કોઈ નહીં ખબર પડે આપણે બરાબર નીચે બરાબર લખીશું એટલે આની જગ્યા ખાલી રહી એટલે યાદ આવે તમને કે પૂર્ણ ત્રિપદીમાં અંતિમ પદ શોધવાનું જે અંતિમ પદ આવે એટલું જ ઉમેરવાનું એટલું જ બાદ કરવાનું આ પ્રથમ પદ મધ્યમ પદ અંતિમ પદ બરાબર ફોર એક્સ સ્ક્વેર નો સ્ક્વેર કે મધ્યમ પદ ફોર રૂટ થ્રી એક્સ હવે આનો વર્ગ કરતા શીખીએ ધ્યાન અહીંયા ચાર નો વર્ગ સોળ रूट त्रण नो वर्ग त्रण एक्स नो एक्स स्क्वायर नीचे चार चौक फोर एक्स सीधा आयु त्रण उमेरियो त्रण भाग हम आने पहले काउंस में लिखी ना तो मुझे याद आ रहा है ना आम नहीं लगी ना क्यों अने आम लाओ थैंक यू મમ્મી ને બે જણ ભાઈ ને અનુવર્ગ મૂળ અનુવર્ગ વચ્ચે નું ચિહ્ન થઈ ગયું અહિયાં શું થશે ભલે થાય આપડે જેમ ભણીએ એમ જ આવું થાય હજી એક વાર વધતા એક વાર હું રીત બદલતો નથી રીત બદલતો નથી એક નહીં આવે બાકી હું એકલો આગળ લખ તમને યાદ રહે રીતમાં શું કરીએ જાય આના બરાબર ઝીરો અથવા આના બરાબર ઝીરો આને આમ લઈ લઈએ ઉકેલ આ પોતે પૂર્ણ ત્રિપદી હશે એટલે આને બે સમાન ખબર પડે બધાને કે ના ખબર પડી આ કઈ રીત હતી એમાં આપણે શું કર્યું પેલા જે પહેલું પદ જોવાનું ઉકેલ મેળવવાનું છે કાં તો અવયવીકરણ થી પણ થઈ જાય અવયવીકરણ થી થાય ત્રણ દુ છ ને એવા બાપો સરવાળો કરીને પાંચ આવે ત્રણ દુ છ થઈ જાય પણ આપણને કઈ રીત કીધી છે આ બે જગ્યા ખાલી તો અધિક ખાતો લેજો પછી નવા બોર્ડમાં નવી રીત ચાલુ કરી
ત્યાં દ્વિઘાત સૂત્ર ભી અરે ઉકેલ સૂત્ર ભાગલા પાડવાની રીત ઈ અવયવીકરણ કહેવાય ભાગલા પાડવાની રીત સાતમા આઠમા ધોરણની રીત કહેવાય પણ ચોથા ચેપ્ટરમાં ઉકેલ મેળવવાની રીત એ કઈ કહેવાય અવયવીકરણની રીત આજે આપણે પૂર્ણાંકની રીત ભણ્યા અને આ બોર્ડ ભરાશે પછી હું નવું ચાલુ કરીશ એમાં ત્રીજી રીત મળે જેમાં આનાથી પણ મગજમારી ઓછી હશે ₹225 माइनस नो प्लस एक्स स्क्वायर आम लगे काउंस में लखी ना माइनस कॉमन काढ़ो चार लसा माइनस नहीं आए तो आगे लाखों चाल से एक बार ऊंचा चल ना बराबर जीरो अच्छा बेहद अच्छा ले लीजिए ओके ना देख रहा नहीं क्या है जीरो नियर है એનો ઉપર એ ગુણી નાખ્યા જે રકમ આવે એ ભાઈ એના એક્સ ના જવાબની વાત નથી કરતો અહીંયાથી દાખલો થાય જ નહીં પછી આ શું આવ્યું માઇનસ 31 અપોન 4 તો અનુવર માઇનસ નું વર્ગમૂળ ના નીકળે એમ કહું છું એટલે ત્યાંથી દાખલો પતી ગયા છે જવાબ જ ના આવે શક્ય નથી એટલે એક્સ જ શક્ય નથી એવું લખવા મને પૂછવું છે ભાઈ આ પૂર્ણાંક ત્રિપદીની પૂર્ણાંકની રીત બધાને ખબર પડી ગઈ ભાઈ પાડી લો ફોટો खबर पड़े भाई आंटी क्यों भाई चलो भाई ध्यान नहीं है આ તો મેં બીજો એમાં મેં એડ કર્યું
બીજા શુક્રવાર પુનર્ની રીત અઘરી પડે કે આ જ છે કરે પુનર્ની રીત માં છેલ્લો જે જવાબ લાવતો ને આપણે વધતે પણ ઓછા તે સીધો પણ લાવી શકીએ એટલી બધી મગજમારી ના કરવી પડે એટલે આ રીત ખરેખર પુનરાવૃત્ત માંથી જ આવેલી એ જ છે ખરેખર અમે તો આટલા વર્ષો સુધી પુનરાવૃત્તિ રીત થી દાખલો પૂછાય તો અમે તો આ જ કરાવ દાખલામાં પરીક્ષામાં કદાચ ના આવે પુનરાવૃત્તિ રીત તો દ્વિઘાત સૂત્ર થી કરો તો એ ચાલે કારણ કે પુનરાવૃત્તિ રીત માંથી દ્વિઘાત સૂત્ર આવેલું છે સીધો જવાબ લખવાનો થાય પણ આપણે એ શીખવાડી કદાચ તમારી સ્કૂલ વાળા ના ચલાવે તો કેટલા માટે આપણે પુનરાવૃત્તિ રીત ભણે ધ્યાન રહી નમ શું લઈશું પછી આપણે આ સૂત્ર લખું ધ્યાન બોર્ડ પર દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ પહેલા સૌ પ્રથમ સૂત્ર ડી બરાબર શું છે બી સ્ક્વેર માઇનસ ફોર એસી એબીસી તમને અહીંયા દેખાય છે એની વેલ્યુ આમાં મૂકી દેવાની એના પરથી ડી શું હા ડી કેપિટલ જો વેલ્યુ શક્યતા છે વિવેચક ડી અમે અહીંયા મજૂરી કરતા ને તમે પછી અહીંયા માઇનસ આવે વર્ગ ના નીકળે એનું ત્યારે આપણે વાસ્તવિક ઉકેલ શક્ય નથી બરાબર અહીંયા ડી પરથી તમને ખબર પડી જશે કેવા પ્રકારના ઉકેલ મળે વિવેચક ડી ગ્રેટર ધેન 0 એટલે કે ધન હોય બંને ઉકેલ કે બી ભિન્ન આવશે વાસ્તવિક જો વિવેચક ડી 0 હોય એક્ઝેક્ટ 0 જ આવે તો બંને બીજ સમાન બંને બીજ ના જવાબ સરખા જ આવશે જો વિવેચક ડી લેસ ધેન 0 એટલે કે ઋણ હોય તો ઉકેલ શક્ય વાસ્તવિક ઉકેલ શક્ય નહીં ઉકેલ આ રીતના x બરાબર માઇનસ b આમાં ખાલી વેલ્યુ જ મૂકવાની છે પ્લસ રૂટ ડી અપોન ટુ અને x બરાબર બીજો ઉકેલ માઇનસ b માઇનસ રૂટ ડી અપોન આ ઉકેલ થઈ ગયા તમારે પહેલા d શોધી રાખવાનું પછી અહીંયા ખાલી કિંમત મૂકો સાદું પાકો એટલે બે ઉકેલ દ્વિઘાત સૂત્રની રીત અને આમ પણ લખે માઇનસ બી પ્લસ આ ડી ની જગ્યાએ સૂત્ર લખી નાખે બી સ્ક્વેર માઇનસ ફોર એ નીચે ટુ એ
x बराबर माइनस बी माइनस बी स्क्वायर माइनस फोर एसी अपॉन मतलब एक भी एक ना क्यों है यहाँ पे डी भी जगह खाली है तो दाखलों स्टार्ट करूँ तो ध्यान रख जो मजा आओ उदाहरण तेर विघात सूत्रनो उपयोग करी लखी ना आप हमने શું લખીને આપ્યું દ્વિઘાત સૂત્ર એટલે કમ્પલસરી આ રીત કરવી પડે એવા પછી તમે પૂર્ણાંકની પરી કરશો તો નહીં ચાલે કે અવયવી કરણ કરશો તો એ નહીં ચાલે બે રીત કીધું એ કરવી પડે શક્ય હોય તો બીજમેય બધી રીતે દાખલો થાય હમણાં જ ગણાયો પૂર્ણવર્ગવાળો અહીંયા હતો હવે હા અવયવીકરણ વાળો થાય થોડું તું જોને આ આપણો સરવાળો કરી અને હવે આ ત્રીજી રીત એ જ રકમ છે એ જ રકમ જે આની પહેલા બોર્ડમાં આપણે પૂર્ણવર્ગથી ગણાય હવે આપણે કઈ રીતે કરીએ દ્વિઘાત ધ્યાન બોર્ડ પર પહેલું કામ શું કરવાનું જ્યારે જ્યારે અને એક મિનિટ અને ઉકેલ સૂત્ર પણ કહેવાય सूत्र शब्द आए मैं डेल्टा वाली रीत करवा उकेल सूत्र बीज सूत्र द्विघात सूत्र श्रीधर आचार्य सूत्र बधु एक नु एक तो पहला तमारे जे द्विघात समीकरण आपेलू छे एमां ए बी सी लखी नाखो आमां कई भागला नथी पण एटले अहींया नहीं लखी अहींया लखी ए बराबर 3 बी बराबर माइनस 4 सी बराबर 2 आ ए कहेवाय b x पर नो सहगुणक a x नो सहगुणक b अचल पद c હવે પહેલું કામ આપણું d શોધવાનું છે વિવેચક d b સ્ક્વેર માઈનસ 4 ac કિંમત કેવી માઈનસ 5 નો વર્ગ પ્લસ માઈનસ નો વર્ગ ધન થાય 5 નો વર્ગ 25 द्विघात समीकरण आयु बने उकेल भिन्न वास्तविक उकेल में लिए तुझे उकेल सूत्र x बराबर माइनस b प्लस रूट d आपको रखना छेद में टू है अल्प विराम अथवा करी लखो x बराबर माइनस b माइनस रूट d अपॉन अल्प विराम में करना पड़े तो दे बात पाते कीमत तो कितनी है b के तो है आपको माइनस का ध्यान रखना माइनस माइनस साधु रूप में आप करो कीमत ये कितना है नौ माइनस माइनस प्लस एक नो वर्ग मुड़े छ एक उकेल मणि गयो एक माइनस माइनस पांच माइनस एक माइनस माइनस प्लस ओछा एक अपॉन उकेल अथवा बी एक बे प्रत्यांश पति क्यों था पची एक वाक्य जवाब में रखो अपने वाक्य तो लखी था बीस के बाद से भिन्न भिन्न ले अलग अलग आया न वास्तविक के लिए कोई पर जवाब आया हुए वे जो जवाब ना वर्गमूल ना आवे तो लखवानू सम्मेज અને જવાબમાં વર્ગમૂળ વાળો જવાબ આવે તો લખવાનું અસમ આમ બંને બી કેવા જુદા જુદા છે ભિન્ન વાસ્તવિક અને સમમેય છે અહીંયા રકમ અહીં જવાબમાં કે વર્ગમૂળ દેખાતું નથી એટલે સમમેય પેલો આગળ એટલે આપણે જવાબ આવ્યો ને તમારે માઇનસ એક પ્લસ રૂટ તેત્રીસ અપોન ટુ માઇનસ એક માઇનસ રૂટ તેત્રીસ અપોન ટુ એ જવાબ કેવો લખો ભિન્ન
કઈ રીતે કરવાનું છે? દ્વિઘાત સૂત્ર, ઉકેલ સૂત્ર, વાસ્તવિક સૂત્ર, શ્રીધર આચાર્ય સૂત્ર. પહેલું કામ શું કરીશું આપણે? શું હે ડી સૂત્ર પહેલું કામ શું કરીશું? એ બી સી લખીશું. એ એ બી સાત સી પાંચ સ્ક્વેર માઇનસ વિવેચક ડી બરાબર સ્ક્વેર માઇનસ ફોર. જો ધ્યાન બહુ મજા આવે એવા દાખલા છે, ધ્યાન રાખો. માઇનસ ચાર નો ચાર નો વર્ગ ઓછા ફોર ઇન્ટુ વન ઇન્ટુ ચાર સંખ્યા માઇનસ ડી કેવો મળ્યો? માઇનસ ડી ઋણ મળ્યો. તો ઉકેલ શક્ય છે. દાખલો પતી ગયો, કારણ કે ઉકેલ જ નથી મળવાના. અહીંયાથી જ કામ પતી ગયું. આમ બીજો માઇનસ ટુ રૂટ ટુ નો હોલ સ્ક્વેર ફોર ટુ વન. ચાલો વર્ગ કરીએ. માઇનસ નો વર્ગ ઘન, બે નો વર્ગ ચાર, રૂટ ટુ નો વર્ગ બે, આઠ ઓછા આઠ ગયો ઝીરો મળ્યો. એટલે બંને બીજ કેવા હશે? સમાન. એક વાક્ય લખું તમને, આપણને ખબર પડી ગઈ ને. અને દરેક બીજ નું મૂલ્ય જો અહીંયા ડી ઝીરો છે. ડી કેટલો આવ્યો? ઝીરો. આ ઝીરો એટલે કાઢ નાખો. અહીંયા પણ ઝીરો પેલા કાઢ નાખો. વધ્યું શું? માઇનસ બી છેદમાં ટુ એ. અહીંયા પણ શું વધ્યું? માઇનસ બી છેદમાં ટુ. દરેક બીજ નું મૂલ્ય માઇનસ બી અપોન ટુ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન ટુ એ. આટલું લખું. હવે બી આમાં લખવાની જરૂર નથી. આમ બી બરાબર ઝીરો હોવાથી બંને બી સમાન વાસ્તવિક મળશે. અને દરેક બીજ નું મૂલ્ય કેટલું આવશે? માઇનસ બી છેદમાં ટુ. કેવી રીતે આવ્યો ખબર પડી ને? અડી ની જગ્યાએ ઝીરો લખ્યું એટલે આ નીકળી જાય. વધ્યું પણ માઇનસ બી અપોન ટુ એ. માઇનસ બી અપોન એટલે એક્સ બરાબર આપણે બંને વાર બતાવો. માઇનસ બી અપોન ટુ એ એક્સ બરાબર માઇનસ બી અપોન ટુ. માઇનસ બી કેટલો હતો? માઇનસ ટુ. એટલે ટુ રૂટ ટુ છેદમાં બે ગુણ્યા બે. ઉડી ગયું. શું વધ્યું? રૂટ ટુ છેદમાં બે. હજી ઉડે બે ના અવયવ પડે તો રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ. એટલે રૂટ ટુ રૂટ ટુ એક પણ મોડો વહેલો આય, ઘરે ઘરકામ કર, તું સમજતું એવું સમજતો. સાત આઠ માં ઉમર જેવું થઈ ગયું ચાલી હશે. આગલા સમયમાં બધું કર્યું. આ બધી વસ્તુ આઠમા નવમાં ધોરણની છે. બે ના અવયવ પડે. બે ના શું અવયવ? બે કોનો વર્ગ થાય? રૂટ ટુ નો વર્ગ. બે ની જગ્યાએ મેં શું લખ્યું? રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ. રૂટ ટુ રૂટ ટુ. ગઈકાલે આ મેં તમને કરાવ્યું.
નુકસાન જાય બીજો દાખલો એવું કહે છે કે ઉપર ના દરેક દાખલા જે પુનઃઅર્થી ગણ્યા તે બધાને તમે દ્વિઘા સૂત્ર થી કરો. જે લોકો આ લક્ષણીય નહીં આવડ્યો ભાઈ આ ચોખ્ખું કહી દઉં છું, આજે નવું કશું આપતો નથી એટલે આજ ભણજો ભાઈ, અને આ નહીં કરો તાલી બેસવાનું. ચોથું ચેપ્ટર બે વાર લખેલું જોઈશે, બે ત્રણ લેક્ચર થયા આપણે ગુરુ ને શુક્ર, આ ત્રીજો લેક્ચર બધું બે વાર લખેલું જોઈશે. એ નહીં લખ્યું તો શોર્ટ કરી બેસો, અને પાંચમું સમાંતર શ્રેણી વાળું ચેપ્ટર, વધારાનું નવું આપતો નહીં, પંદરમી નથી આપતો. સરવાળો કરી રીતિ તો ભણાયું છે આપણે આગળ બે વડે ગુણી, હવે આપણે કઈ રીત પણ એના માટે આપણે શું નથી કીધું, એ બરાબર બે માટે બંને બી ભિન્ન વાસ્તવિક મળશે. સમય છે કે અસમય એ તો જવાબ પરથી ખબર પડશે આપ, જો જવાબમાં વર્ગમૂળ આવે તો અસમય લખો, વર્ગમૂળ ના આવે તો સમય. ચલો આપણે જવાબ મેળવીએ, x is equal to ઉકેલ શોધીશું ને, હવે માઇનસ b plus root b upon 2a, અહીંયા x is equal to માઇનસ b માઇનસ root b upon 2a. માઇનસ બી કેટલા છે, માઇનસ સાત, તો આ માઇનસ બાર નું છે અને આ માઇનસ સાત બી છે. માઇનસ માઇનસ પ્લસ અનુવર્ગ નું પાંચ બીજું ચાર, માઇનસ બાર છે અંદર માઇનસ સાત, આ રૂટ પચીસ. ખબર પડે બધાને, તો બધા જલ્દી ફોટો પણ મને વાંધો નથી, બે કલાક તો લઈ લઈએ, પણ
તમે સાથે કામ કરતા નથી એટલે નથી લેવાતું આટલી કરી નથી આવતા તમે જો હવે તમે એટલું કામ નહીં કરો તો મારે તો પતિ હશે તમારે ઉભું ઉભું રહેશે ત્યાંની વાત છે ને ચલો a बराबर b b बराबर a c बराबर -4 विवेचन b बराबर b स्क्वायर - 4ac 1 નો વર્ગ 4 * 2 * - 4 જો ધ્યાન અહીંયા ભાઈ 4 * 4 * 32 માઇનસ માઇનસ પ્લસ 3 માટે બંને બીજ ઘનમળ ઘન ભિન્ન વાસ્તવિક છે x is equal to minus b plus 2b upon 2a b के तो a b के तो आया 33 इसका मोटोरी क्या लगता है हैं इसका मोटोर क्या लगता है नहीं समझा इसका मोटोरी क्या लगता है कैपिटल क्या लगता है मतलब कैपिटल से हाँ माना गलत से क्या ના ના એક જ છે કેપિટલ એવી એક ની કિંમત એક ની એક તો મૂકીએ ભાઈ માઇનસ એક પ્લસ રૂટ કે થ્રી સપોઝ ચાર કપી ના જાય ઓકે માટે બંને બી ભિન્ન વાસ્તવિક અસંમેચ ધ્યાન અહીંયા 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 મારે ઘરકામ કર્યું હશે આપણે બધા નહીં છું ભાઈ મારે તો 15 દાખલા બાકી છે પ્રશ્ન 15 થી 20 દાખલા એટલે 3 લેક્ચર થાય અને પછી એમસીક્યુ એ એક લેક્ચર લીધો રૂણ મળ્યું માટે આ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક ભિન્ન શક્ય નથી ચાલો 4x સ્ક્વેર પ્લસ 4√3x प्लस 3 इज इक्वल टू 0 a बराबर 4 b बराबर 3 c बराबर 3 विवेचक d b स्क्वायर माइनस 4ac 4√3 નો વર્ગ ઉચ્ચ 4 × 4 × 3 આ 4 નો વર્ગ 16 આ √3 નો વર્ગ 3 દેવ જાની જાની માઇક માં આવે અઠવાડિયે
આપણે એક વાર મોડું બતાવે તો ધ્યાન નહીં રાખતો યાર એ તો બાપા જાય કે મારે બે ચાર વાર ફોન કરવો પડે ત્યારે આવે b બરાબર 0 માટે આ દ્વિઘાત સમીકરણના બંને b સમાન સમાનનું બીજું નામ શું લખ્યું મેં અવરોધ દરેક બીજનું મૂલ્ય કેટલું લખ્યું તો આપણે સમાન પણ કેટલું લખ્યું આ d ના આવે એટલે માઈનસ b અપોન 2a છે बने बीज समान वास्तविक અને અસંમેય વર્ગમૂળ વાળો જવાબ આવે દ્વિઘાત સમીકરણ પેલા બનાવવાનું છે અને એ બનાવ્યા પછી તમારે જેનાથી ઉકેલ મેળવી શકો છો રાજવીર ધ્યાન અહીંયા બકા પછી એક પડી જશો ધ્યાન રાખજે તમારે જેનાથી ઉકેલ મેળવો એના મેળવી શકાશે પણ નોર્મલી એવું છે કે ભાગલા પાડવી ના થતું હોય તો આપણે તો આનાથી કામ પતાવ પૂર્ણ વર્ગની રીત કરવી નહીં એ બહુ લેન્ધી પડે છે ચલો ધ્યાન અહીંયા બોર્ડ પર સ્વાધ્યાય 4.3 ત્રીજો દાખલો બીજ શોધો અત્યાર સુધીના દાખલામાં એવું હતું કે તમને દ્વિઘાત સમીકરણ આપી દીધેલું અને એબીસી લખીને બી શોધીને કામ કરવાનું હવે દાખલો સાદું સ્વરૂપ આપીને પેલા દ્વિઘાત સમીકરણ બનાવવું પડે સર ધ્યાન અહીંયા પેલા એક્સ લસા લઈ છે ડાબી બાજુ એક્સ કન્સારે ગુણ્યું આમ ના જાય ધૈર્ય જ્યાં સુધી આ ડાબી બાજુ આખાનું છેદ ના થાય ત્યાં સુધી હવે જશે અને આમ લઈ લો આમાં તમે ગમે તે રીતે ઉકેલ મેળવી શકો ભાગલા પાડો નીતિ ઉકેલ મેળવો એક એકા એક ના એવા ભાગ પાડો કે બાદ બાકી કરી ત્રણ નહીં આવે એટલે ફરજિયાત પણ ઉકેલ સૂત્રની રીતિ દાખલો ગણીશું એ બરાબર એક બી બરાબર માઇનસ ત્રણ સી બરાબર માઇનસ વિવેચક બી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ માઇનસ થ્રી નો વર્ગ 4 into 1 into minus 1 minus no one done minus minus plus 4 1 4 શું જવાબ આવ્યો તે જો ભાગલા પાડોથી નતું આવતું પણ આની દાખલો જવાબ આવશે રૂટમાં આવશે પણ જવાબ આવશે ઘન હોવાથી બંને બી ભિન્ન વાસ્તવિક છે x is equal to minus b plus root b upon 2 here x is equal to minus b minus root b upon 2 minus minus 3 here root k here a minus minus plus 3 plus root k upon 2 and what is it? x is equal to minus minus 3 minus k ઉકેલ 3 પ્લસ રૂટ કે અપોન 2 બી માઇનસ રૂટ કે અપોન 2 બંને બી ભિન્ન વાસ્તવિક અસમય પછી હા ચોથું બોર્ડ એ તો મેં તમને કીધું અત્યારે મારા લેપટોપ મેં 1 કલાક ને 8 મિનિટ થઈ બરાબર એમાં ચોથું બોર્ડ છે હજી બીજો અડધો પોણો કલાક વધારે ભણાવું 7 બોર્ડ થાય અમારે હવે એક ઘરેથી ના કરીને
તકલીફ ક્યાં થાય કે તમે ભૂલી જાઓ બધું. હેલો ચલો ભાઈ ધ્યાન, અહિયાં છેલ્લો દાખલો આજનો મને ખ્યાલ આવે ભાઈ કે આપણે બેસી જ રહેવાનું હોય. હજી તમારે લખવાનું હોય ને તો હજી હું સમજુ. અત્યારે તમારે બેસી ખાલી પિક્ચર જ જોવાનું, એક કલાક 15 મિનિટ થવા 10 મિનિટ એટલે પણ મગજ સ્થિર રાખવું પડે. આમ તો ધ્યાન અહિયાં પેલા લસાડી લઈએ ડાબી બાજુ લાવું થાય ધ્યાન થી જોઈ લેજો ભાઈ. પછી આવા 3 દાખલા કાલે 3-4 બાકી એ કાલે કરું કઈ પણ બતાવું. અને અહિયાં અને અહિયાં જોજો ધ્યાન થી એકદમ અને પૂરી રાખજો. ચાર ને આ બંને સાથે નીચે ચોકડી ગુણાકાર માઇનસ 11 કૌંસમાં 3 11 કૌંસમાં રાધ્યાની નીચે લઈ જવું. અગિયાર અગિયાર ઉડી ગયા માઇનસ 30 આ માઇનસ 30 ને આમ લઈ લો તમને ફરજિયાત નથી, તમને તો એવું કીધું ડી જ શોધો. એ બરાબર 1, બી બરાબર માઇનસ 3, સી બરાબર 2, ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4 એ સી. માઇનસ 3 નો વર્ગ 4 ઇન્ટુ 1 ઇન્ટુ 9 ઓછા 1. બી ગ્રેટર ધેન 0 માટે બંને બી પહેલું પતે અહીંયા બી કરી દઈએ. બોલો -3 એ બંને ભિન્ન વાસ્તવિક સંવેગ કાલે આ ટાઈમ સરળ હશે. અહિયાં જો ભાઈ કાલે આજે શનિવાર શનિવાર ને રવિવાર સુધીમાં લગભગ સોમવારે બધા કુલ પ્રશ્ન પતિ હશે લગભગ, એટલે મંગળવારે એમસીક્યુ લઈ લઈએ તો બધું પતિ હશે મંગળવારે. બેસી રહી બાપા, ઘરકામ કર્યું રુદ્ર.